વાંચ્યું અંજુલી કઈ સોપાન શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા, તારીખ 26 માર્ચ 2019 ને આજે મંગળવાર. હરિવાલો હરિવાલો, જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવન માહે તકરવાને જીવન માહે તકરવાને બેજો ના છે. હરી જીવન આહલાદ 24મું પાનું આવૃત્તિ 2 સ્મરણ નિષદિન થવા કાજે એવું હેડિંગ છે. જીવનમાં જાગતા જાવ જીવતા સ્મરણ લીધા કરેલું છે. જતા ફરતા વળી ખાતા કરંતા કર્મ લીધું છે. જીવનમાં જાગતા જીવતા સ્મરણ લીધા કરેલું છે. જતા આવતા આવતાની જગ્યાએ ફરતા, જતા ફરતા વળી ખાતા કરંતા કર્મ સૌ કોઈ સ્મરણ લીધું છે. અખંડિત તે થવા કાજે ભગીરથ યત્ન કીધા, સ્મરણ કિંતુ પૂરેપૂરું ન મુજથી ત્યાં થવાયું છે. સફળ સફળ કિંતુ પૂરેપૂરું મુજથી ન ત્યાં થવાયું છે. અખંડિત તે થવા કાજે ભગીરથ પ્રયત્ન કર્યા છે, પરંતુ સર્પના દંશે. પ્રસંગ આવ્યો કયો? સાપ કરડેલો. બોલો, ભગવાને કૃપા કરીને મને સાપ કરડાયો. દુનિયામાં કોઈ બોલ્યું નથી, મોટા બોલ્યા કે કૃપા કરીને મને સાપ કરડાયો. કોણ બોલે? હે સાઈ, ભગવાન યાદ રહ્યા નહીં. પરંતુ સર્પના દંશે સજીવન શો કરી દઈને. બોલો, સાપ કરડે તે માણસ મરી જાય છે. મોટા કે મને સજીવન કર્યો, મરેલો હતો મને જીવતો કર્યો. મોટાનું ઊંડાણ છે કેવું. પરંતુ સર્પના દંશે સજીવન શો કરી દઈને સતતને એક ધારું એ સ્મરણને લેવરાવ્યું છે. કેટલા કલાક સ્મરણ લીધેલું? કોને કોને યાદ છે? હાથ ઊંચો કરો. અચ્છા, ચંદુ હાથ ઊંચો જો. અડધો કિલો, અડધો. તને ખબર નહીં કેટલા કલાક સાપ, કેટલા કલાક સ્મરણ જપા જાપ કેટલા કલાક થયું? હા, 76 કલાક. 76 કલાક. હરિયો હરિયો હરિયો. હે, 76 થયું. હરિયોમ 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 હરિયોમ. કન્ટિન્યુ કેટલા દી થાય? 3 દિવસ. હરિયોમ 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 થયું. લાગ લગાટ એમાં અજપા જાપ થઈ ગયું. જ્યારે અજપા જાપ થાય ત્યારે ભગવાન બધું એનું સંભાળી લે છે. એ દિવસથી મોટાનો પુનર્જન જન્મ થઈ ગયો, સજીવન થઈ ગયા. સજીવન સેનાથી થવાય છે? સ્મરણથી. સ્મરણથી સજીવન થયા. સતતને એક ધારું એ સ્મરણને લેવડાયું છે. કેટલા કલાક? 76 કલાક. 72 નહીં સાહેબ, 76 છે. હા, 76 છે. 76 કલાક. બાજુ બાજુમાં કોણ સૂતેલા ને વચ્ચે મોટા, આવી રીતે મોટા સૂતેલા, અહીંયા એક અહીંયા એક ને વચ્ચે, આને છોડીને આવ્યું ને અહીંયા કરડી ગયું સાપ. બે જણા હે, એક આ બાજુ એક આ બાજુ, એક ઠક્કર બાપા, બીજું સાહેબને બોલતા નહીં.
તમારો ડિસ્કસ ચાલે છે? સાફ વિશે ચાલે છે. અચ્છા, બધું ભાઈ બાજુમાં ફૂરતા જ કોણ મોટાની? એક બાજુ ઠક્કર બાપા. ઠક્કર બાપા એ સમયે શું હતા? આ શીખવાનું છે. આ બધું છોકરાઓ આપણે ઊંડા ઉતરીએ, મોટામાં તો આ ઝીણી બાબતો રહી ન જાય. મોટા કન્ટિન્યુ ભેગા કેવી રીતે રહીએ કે આવું બધું પ્રસંગો આપણા જીવનમાં ઘણાય ને વણાઈ જવા. નૂતનબેન બોલ. મયુર, હા, હરિજન સેવક. હવે એ તો હરિજન સેવક સંઘના મુખ્ય સ્થાપક કહી તો હાલ એવા ઠક્કર બાપા મુખ્ય પ્રમુખ કે જે હોય મોટા માણસ, એના અંડરમાં હતા મોટા. ઠક્કર બાપાની જ્ઞાતિ કઈ હતી ભાઈ? લુવાણા. એનો સીન કેવો હોય? આટલો લોંગ કોટ, બે ખિસ્સામાં હાથ, એક મોટા ખિસ્સા ઉપર અણીવાળી ટોપી. ઠક્કર બાપા, હા, પછી આ પતે એટલે સાહેબ બતાવશો, આમાં એકાદું કાઢશો. આમાં એક બાજુ ઠક્કર બાપા સુતેલા અને એક બાજુ શ્રીકાંત શેઠ. મયુરને યાદ રહેવું જોઈએ, આ તો વારંવાર આવ્યું છે. તારું કામ આમાંની મોડું છે, હવે યાદ રહી ગયું. લગજે રોજની સીમા. એક બાજુ ઠક્કર બાપા સુતે, આ શ્રીકાંત શેઠ છે, એ મોટા છે, વચ્ચે આવીને સાફ કરડી ગયો. હં, 76 કલાક સુધી નામ સ્મરણ થયું. અજંપા કહેવાય, અજપા જાપ, મીંડું નહીં માથે, અજપા જાપ. એનો અર્થ ખરો એ થાય કે બોલવું નથી તો એ બોલાઈ જાય. અજંપો થઈ ગયો, જપ ચાલુ ચાલુ, મશીન ચાલુ થઈ ગયું. પેલા હેન્ડલ મારી દીધું છે, હેન્ડલ કાઢી લઈએ. એ જોયું ને વાડીમાં, પહેલાં તો એવા મશીન હતા ને, હેન્ડલ મારવું જ પડે, નહીં તો આ ઉપડે નહીં. ક્યારેક છટકે તો તોડી નાખે પેટ. મેં જોયેલું, છટકતા જોયું. જો આવી ગયો નિશાનમાં મારી નાખે, અને એક્શન હોય પડદીને કાઢી લેવું જોઈએ. પહેલાં આમ ચાપ દબાવીને મશીન નહોતા, આમ આમ કરીને આમ ભાત ઉપડી જાય. મોટર એમ ઉપાડતા ને ગાડી, ચાર વ્હીલવાળી, એમાં હળિયો રાખ્યો હોય હેન્ડલનો, ખૂડ 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 ખૂડ. ખબર છે ને તને? ખબર પિક્ચરમાં બતાવી. આ અમે અમારા અમે રિયાલિટી જોયું હોય એ બધું. સ્ટાર્ટિંગ કરવાની રીત જ આમ આમ ઘૂમેડેલું બધું ચાલુ થઈ જાય, ચક્કર અંદર બને ડીઝલ મળવા, પછી કાઢીને મૂકી દેવાય. આમ કંઈ ફેંક ખેંચે, એમાં તો એ જ હોય. આમ કરીને આમ કરે ચાલુ થઈ જાય. બોદાલ આશ્રમ બપોરે બધા મારી નાખતા હતા. હા, એવું હતું. ઝીણી વાત તો એવી છે, બચી ગયો તો કરડી ગયો. મોટા માટે જ આવ્યો હોય તો પછી મોટા જ બચાવ્યો, બીજા બધા મારી નાખતા હતા. બચાવ્યો એને જ કરડે, એને જ કરડે, ફોટો પાડી લીધો. એ ફોટો પાડી લીધો એ શું છે ખબર છે? વેર છે, વેર. સાપ ને તમે મારો તો નાગણ આવીને તમને કરડે. એક એક બનેલું છે. અમારા ગામમાં એક દેવશી બાપા હતા, અમારા બાપાએ વાત કરી હોય ને, એને કોઈ સાપ બાપ મારેલો હોય છે તો પછી નાગણ એના પેલામાં આવે, શરીરમાં, શરીરમાં આવે. ચોરે ઊભા હોય તો સૂઈ જાય રોડ પર, સાપની જેમ જ હાલતા હાલતા ઘરે આવે. પછી વળા ખાઈ આમ 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 હાલે. પેટ બાપા કે છે, પેટારા નીચે ઘૂસી જાય. સાપની જગ્યા બધી આવી હોય એટલું બધી યાદ છે. બાપા બોલેલા કે અમે પછી જોવા જાય કે બધા કે બાપાને જો આવું સાપ વળગેલું છે એવું બોલે. મન પર અસર થાય પછી આવું થઈ જાય. મોટા આપણને વળગી જાય તો સારું, જલ્દી કામ થઈ જાય. હે, અખંડિત તે થવા કાજે ભગીરથ પ્રયત્ન કીધા છે. એક સફળ કિંતુ પૂરેપૂરું થવાયું નથી, પરંતુ સર્પના દંશે સજીવન કેવો મને કરી દીધો છે. સતતને એક ધારું એ સ્મરણને લેવડાવ્યું છે. મોટા એવું બોલે, સાપ તો કરડો પણ કોઈ ડૉક્ટરને બોલાવે ના જાય, દવાખાને લઈને ના જાય. એટલા કલાક એમને પડી રહ્યા તો એક ભાઈ દોડતો દોડતો ગયો કોઈ સાપ ઉતારવા વાળાને,
બહુ ટાઈમ બગડી ગયો. આવ્યો તો સાપ ઉતારવા વાળો લઈ ગયા ઉતારવા. સાપ ઉતારવા વાળા માણસો ઉતરો નહી. પછી દાખલ ક્યાં કર્યા? ડોક્ટર કુક ની હોસ્પિટલ ભરૂચ નહીં નડિયાદ નહીં આણંદ. હા સાહેબની આ મેમરી સોલિડ છે, નવી છે ને, જૂની થાય તો ભૂલાઈ જાય મારી જેમ. પછી હે આ લખવું પડશે, બોલી જાઓ. ઝેર કાતિલ છે. અમારે તો કઈ સમજણમાં આવતું નથી. નામ લીધું ભગવાન નું એટલે બચ્યા હોય. એ લોકો ભગવાન નું નામ આપણા કરતા સારી રીતે લે એવું માનવા વાળા ખ્રિસ્તી લોકો એવું બોલે છે. એટલે એને ભરોસા ભગવાનના નામથી આ છોકરો બચી ગયો. પ્રસંગ પાકો થઈ ગયો. બસ આપણે એમના મોટાની ભક્તિ તારે થઈ ગયો. પરંતુ સર્પનાદ અંશે સજીવન શો કરી દઈને સતતને એક ધારું એ સ્મરણને લેવડાવ્યું છે. ન પીધા કે વિના ખાધા, સ્મરણ સતત થયેલું છે. વર્ણન આવ્યું બોલ, ખાધા પીધા વગર લીમડાનો રસ પાયેલો. સાપ કરડે લીમડાનો રસ પાય, કડવો લાગે જ નહીં એવું હોય છે. ટેસ્ટ છે એનો. લીમડાનો રસ પાય તો એને કડવો ના લાગે, સમજવું સાપ કરડે. પ્રસંગ તે તણા આજે હજી એ સાક્ષી જીવતા છે. સાપ કરડેલો એના પ્રસંગ જોયેલા હોય એવા સાક્ષી જીવે છે, ખાલી વાત કરી નથી. સ્મરણમાં તો શરૂમાં શહુર સહેજે ન પ્રગટ્યું છે. સ્મરણમાં શરૂમાં કાંઈ જોર નહોતું લાગતું. સ્મરણ લુલુ લુલુ કેવું પરાણે તો થયેલું છે. પરાણ એનામાં ફાયદો ના થાય એટલે બીક લાગી મોટાને કે હવે કેમ કરવું, ગરજ ઓછી પછી લાગી. ફીટવવા રોગને પાકી ગરજ લાગેલી દિલમાં જે સ્મરણ તેવી ગરજ લીધે શું લેવાયા કરાયું છે. ફીટવવા રોગને પાકી ગરજ લાગેલી દિલમાં જે કયો રોગ? ફેફરું. ફેફરું એટલે જ્યુલીભાઈ કેસ ડોક્ટર છે ને, પડી જાય તે જોયા કેસ? મારે તો વિઝિટ આવતી એવા કેસની પડી ગયો હોય તો હું તો હોશિયાર ડોક્ટર જવું પડે અને હમણાં હું કરીને આવું ખરો જેમ થતું હોય. ડોક્ટર એટલે જવું તો પડે ભાઈ. હિસ્ટેરિયા તો હજી મટે એ જુદું સાહેબ, ફેફરું જુદું. એને અસાધ્ય રોગ કહેવાય છે. હિસ્ટેરિયાની દવા હજી આવે છે કે મેડિસિન કંટ્રોલર ડિઝીઝ. ફેફરુંમાં ફીણ આવે મોંમાં તો પડી જાય, ખેંચાય તો આપણે થાય કે હમણાં મરી જાય, હાથમાં ના રહીએ. એક બેનને આવતું ફૂલ પાડામાં ફેફરું આવ્યું, હાલો ને સાહેબ જલ્દી જઈને હુંગાડવાનું એમાં નિયમ એ બધું કરીએ તો આ થોડી વારમાં ઠેકાણે આવી જાય. એવું બધું માથાવટ કરતા ઇન્જેક્શન આપો ને સાહેબ, રહેવા દે ને, મને ખબર નથી, મને પેપરું બધા આવવા.
સ્મરણ લેતા સ્મરણ લેતા હૃદય ફાવટ મળેલી છે સ્મરણ માતે, પછી કેવી મજા દિલમાં પડેલી છે. સ્મરણ જીવનને તરવાનું સરળ મજબૂત સાધન છે. શેને તરવા માટે? જીવનને તરવા માટે. ભગવાન તરફ જવું હોય તો સ્મરણ કરવું પડે. સ્મરણના ભક્ત બનવાથી જીવનમાં સૌ મળેલું છે. સ્મરણની આપણે લગ્ની લાગી જાય તો જીવનમાં સૌ મળેલું છે. સૌ એટલે શું? સૌ મળેલું એટલે શું? સૌમાં ભગવાન દર્શન. સૌથી સૌ ત્યારે જ કહેવાય મને બધું જ મળી ગયું. અહીંયા આવીને બે શકો એમ કહે, સાહેબ હવે મને ખાવ શાંતિ થઈ ગયો, મસ્ત. એમ છોકરાને આ કરી દીધું, તે કરી દીધું, હવે આપણે ચિંતા નહીં. એ પૂરું નથી. સૌ મળેલું તો ક્યારે કહેવાય? જ્યારે ભગવાન આપણો હાથ પકડી લે. હો લે જુલી, આવ મીરા, હું પાણી પી લઉં. પકડી લે. કરો શરૂ. જીવનમાં જાગતા જીવતા સ્મરણ લીધા કરેલું છે, છતાં ફરતા વળી ખાતા કરંતા કર્મ લીધું છે. અખંડિત તે થવા કાજે ભગીરથ યત્ન કીધા છે, સફળ કિંતુ પૂરે પૂરું ન મુજથી ત્યાં થવાયું છે. સફળ કિંતુ પૂરે પૂરું ન મુજથી ત્યાં થવાયું છે. પરંતુ સર્વનાદંશ સજીવન શો કરી દઈને સતત ને એક ધારુએ સ્મરણ ને લેવરાવ્યું છે. સતત ને એક ધારુએ સ્મરણ ને લેવરાવ્યું છે. ન પીતા કે વિના ખાતા સ્મરણ સતતે થયેલું છે. પ્રસંગ તે તણા આજે હજી સાક્ષી જીવતા છે. પ્રસંગ તે તણા આજે હજી સાક્ષી જીવતા છે. એક સ્કૂલ ઉપર ચાલે છે, એક નીચે ચાલે. છોકરા જોતા જાય, એ નિશાળ ખુલી ગઈ. હે સ્મરણ માં તો શરૂ શરૂમાં સહુર સહેજે ન પ્રગટ્યું છે. સ્મરણ લુલું કેવું રાણે તો સ્મરણ લુલુલુલું કેવું પરાણે તો થયેલું છે. ફીટવવા રોગને પાકી ગરજ લાગેલી દિલમાં જે સ્મરણ તેવી જગલી તે સુલેવાયા કરાયું છે. સ્મરણ તેવી ગરજ લીધે સુલેવાયા કરાયું છે. સ્મરણ લેતા સ્મરણ લેતા હૃદય ફાવટ મળેલી છે. સ્મરણ માતે પછી કેવી મજા દિલમાં પડેલી છે. સ્મરણ જીવનને તરવાનું સરળ મજબૂત સાધન છે. સ્મરણના ભક્ત બનવાથી જીવનમાં સૌ મળેલું છે. સ્મરણના ભક્ત બનવાથી જીવનમાં સૌ મળેલું છે. હરિ ઓમ. 26મું પાનું આવ્યું આપણે, 24-25 થયા.